આગળ વાત કરવામાં આવે તો અન્ય મહત્વના સમાચાર મળી રહ્યા છે. વસંત ભંડોળ જે રીતે પહોંચ્યા હતા કમલમ અને તેઓ ભાજપમાં જોડાયા છે, તેમના સમર્થકો સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વસંત ભંટોળ કે જેઓ સી આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, આ સાથે તેમના જે સમર્થકો છે તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જે રીતે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે અને દિગ્ગજ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે, તેવામાં ભારતીય જનતા પાર્ટી જે વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રણનીતિ ઘડી રહી છે અને જે નેતાઓ છે તેને પોતાના તરફ આકર્ષી રહી છે, તેવામાં વસંત ભંડોળ કે જેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સી આર પાટીલની હાજરીમાં તેઓએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે, કેસરિયો ધારણ કર્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી અને તે પહેલા પક્ષ પલટાની મોસમ. સી આર પાટીલ હાજર રહ્યા હતા અને તેમને કેસરિયો કેસ ધારણ કરાવી તેમને જે ભારતની ટોપી છે ભાજપની તે પહેરાવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને પાર્ટીમાં આવકારવામાં આવ્યા, કેસરિયો જે છે તે ધારણ કર્યો તેમને. વસંત ભંટોળ કમલમ પહોંચ્યા હતા ત્યાં તેમને સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો. બનાસકાંઠાના સાંસદ પરવત પટેલ અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પટેલ પણ તેમની સાથે કમલમ પહોંચ્યા હતા. અત્રે ઘર વાપસી કરી રહ્યા છે તે બદલ ડીસાના જનપ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તેઓને શુભકામનાઓ પાઠવું છું. માં જગદંબાને પ્રાર્થના કરું છું કે વસંતભાઈ ભટોળના ભારતીય જનતા પાર્ટીના પ્રવેશથી પાર્ટીને પણ ખૂબ જ શક્તિ મળશે, માં જગદંબાના આશીર્વાદ મળશે. વસંતભાઈને તો મળશે મળશે, સાથે સાથે પાર્ટીને પણ ખૂબ જ આશીર્વાદ મળશે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની અત્યારે બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં એક જ ધારાસભ્ય છે, એની જગ્યાએ મને વિશ્વાસ છે પાર્ટીની જિલ્લાની ટીમ અને વસંતભાઈ ભટોળના પુનઃ પ્રવેશથી પાર્ટી ખૂબ જ મજબૂત થશે. સામાન્ય રીતે આ જે કોઈ પણ પ્રક્રિયા હોય કે મંત્રીઓ સાંભળે, કોઈને કાર્યકર્તા હોય કે સામાન્ય નાગરિક હોય, એનું એનું એક ફિક્સ કાર્યક્રમ રહે, એક ફિક્સ તારીખ સમય રહે, એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે વર્તમાન સરકારમાં તમામ મંત્રીઓ સોમ અને મંગળ જે અરજદારોને લોકો માટે જે તો વસંત ભંટોળ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, સી આર પાટીલ દ્વારા તેઓને ખેસ પહેરાવવામાં આવ્યો અને ભાજપમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું.